એમણે પોતાનો કોઈ ધંધો રોજગાર ચાલુ કર્યો છે અને પોતે એક કે બે લોકોને બીજા નોકરીએ રાખ્યા છે કામે રાખ્યા છે અને એનો રોજગાર આપ્યો છે તમે કોંગ્રેસ પાસેથી અપેક્ષા જ ના કરતા ભાઈ તમે કોઈ કોંગ્રેસના નેતાને પૂછજો ભાઈ વિકાસ કોને કહેવાય કેવી રીતે કરાય એનો રોડમેપ શું હોય ક્યાં પહોંચાય હમણાં મેં હા આવ્યો ત્યારે સાંભળતો હતો મારા રૂપાલાજી નર્મદાના વિરોધીઓનું હમણાં વર્ણન કરતા હતા કે કેવી રીતે નર્મદા વિરોધીઓને લઈને ફરી રહ્યા છે આજકાલ ભાઈઓ બહેનો વિકાસ આવનારી પેઢી માટે જરૂરી છે જેમ ઇમારત બનાવી હોય ને તો પાયો મજબૂત કરવો પડે ખાલી ઉપરની દિવાઓના રંગરોગાણ કરવાથી મેળ ના પડે આ ગુજરાતનો પાયો મજબૂત કરવાનું કામ વીસ વર્ષ આપણે કર્યું છે અને હવે હવે હરણફાળ ભરવાનો સમય આવી ગયો છે કોંગ્રેસ નહીં કરી શકે ભાઈ કોંગ્રેસ નો એક માણસ તમારું ભલું નહીં કરી શકે

આર્થિક ક્ષેત્રે આગળ વધે સામાજિક ક્ષેત્રે આગળ વધે શિક્ષણ ક્ષેત્રે આગળ વધે કોપરેટિવ ક્ષેત્રે આગળ વધે એવું નેતૃત્વ આજે અમે એવા બધા જાજરમાન ઉમેદવારો લઈને આવ્યા છીએ જેથી કરી અમારા અમરેલી જિલ્લાનું ભવિષ્ય ઉજ્જવળ બને અને એટલા માટે ભાઈઓ બહેનો મારી આપને સૌને વિનંતી છે કે તમે ભારતીય જનતા પાર્ટીને ભારત ભાજપના કમરને એક પણ પોલિંગ બુથ એવું ના હોય કે આ વખતે ભાજપ પાછળ હોય આટલું વચન આપો છો મને ભાઈઓ બે હાથ ઉપર કરીને આપો એક પણ પોલિંગ બુથ એવું ના હોય ભાજપ પાછળ હોય ભાઈઓ અને આ વખતે કોઈ પોલિંગ બુથ એવું ના હોય કે જેમાં પહેલાં કરતા ઓછું મતદાન થયું ભાઈઓ અને અમે તો બધા શું વચનનું પાલન કરવાવાળા લોકો છીએ મને યાદ છે મેં એકવાર અહીંયા આવીને એક ભાષણ કર્યું હતું કાક બાપુને યાદ કરે હતા અને મેં કાગધામની વાત કરી હતી મારી વાત એ લોકો લોકોને ગળે નહોતી ઉતરતી બે હજાર ચૌદ માં તો મને દિલ્હીમાં બેસાડ્યો ને આ કાગધામ અમે જાહેર કરી દીધું ભાઈઓ કાગધામ બનાવી દીધું આ કાગ બાપુને સાચી શ્રદ્ધાંજલિ કોઈ આપ્યું હોય ને તો અમે આપીશું ભાઈઓ કોંગ્રેસ પાસે અપેક્ષા ના કરતા અને એટલા માટે હું કહું છું ભાઈઓ કે વર્ષો પહેલા કરેલી ઘોષણા પણ જ્યારે મને દિલ્હીમાં જઈને કામ કરવાનો મોકો મળ્યો અને કાગ બાપુની તો દરેક વાત આજે પ્રેરણા આપણા હોય છે શુદ્ધ ગાંધીવાદી જીવન કેમ જીવાય એ અને આ આમ માટીને કેમ પૂજાય એ કાગ બાપુ આપણને શીખવાડીને ગયા છે ભાઈઓ અને મને તો યાદ છે તમે મને ભોજલધામ લઈ ગયા હતા હે કેવો મારું સદ્ભાગ્ય હતું ભાઈઓ ભોજલધામ જઈએ અને કેટલી બધી પ્રેરણા લઈને આપણે આવતા હોઈએ એ કામ એ કામ આજે તીર્થ ક્ષેત્ર તરીકે વિકસી રહ્યા છે અને ભોજા ભગતવન જલારામ બાપુની વાત આવે જીવન જીવન ધન્ય બની જાય એવી બધી ચર્ચાઓ અમારા અમરેલી જિલ્લા જોડે ગું છે અને આવા બધા મહાન વ્યક્તિઓ મહાન આદર્શો લઈને અમારો અમરેલી જિલ્લો આગળ વધે એના માટે હું દિલ્હીમાં હોઉં કે ગાંધીનગરમાં હોઉં તમારો છું તમારા માટે છું અને તમારા માટે કાંઈ કરવું છે એટલા માટે ભાઈઓ બહેનો ભારતીય જનતા પાર્ટીની સરકારને વિજયી બનાવો વધુમાં વધુ મતદાન કરો એજ મારી છે મારું એક નાનકડું કામ કરશો ભાઈઓ અમરેલી વાળા એમ નહીં ચારે બાજુ દે आवाज આવવો જોઈએ કરશો બે હાથ ઊંચા કરીને કહો કે માનુ કે કરશો પાકે પાએ કરશો હવે મતદાન સુધી પગ વાળીને બેસવાનું નહીં મંજૂર ઘેર ઘેર જવાનું જશો મેં જે વાતો કરી એ પહોંચાડશો એ ઉપરાંત મારું એક અંગત કામ કરવાનું છે કરશો અંગત હો મારું અંગત છે કરશો જરા ખખડીને ખોલો યાર કરશો બધા ઘરે જઈને એટલું કહેજો કે આપણા નરેન્દ્ર ભાઈ આયા હતા અમરેલી આયા હતા અને નરેન્દ્રભાઈ એ તમને નમસ્તે કેવડે છે આટલું કરી દેશો દરેક વડીલ ને મારા નમસ્તે પહોંચાડશો ભાઈ આ વડીલોના આશીર્વાદ છે ને મને દિલ્હીમાં દોડવાની તાકાત આપે છે એટલે મારા વતી એમને નમસ્તે મારા પહોંચાડી દેજો અને આ મને અમરેલી જિલ્લાના વડીલોના આશીર્વાદ મળે એ જ અપેક્ષા ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી